કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ સો જાતિગત ભિન્નતા એનો સ્વાધ્યાય સમજીશું સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એની પહેલી ખાલી જગ્યા છે જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે માટે ખાલી જગ્યામાં જવાબ આવશે ગામડા બીજી ખાલી જગ્યા ઈસવીસન બે હજાર અગિયારમાં માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું વિદ્યાર્થ મિત્રો ઈસવીસન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ નવસો ચાલીસ હતું અહીં આપણો પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એ પૂરો થાય છે એ પછીનો બીજો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો એનો પહેલો પ્રશ્ન છે બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બાળ ઉછેર અંગે દીકરી અને દીકરામાં ભેદભાવ જોવા મળે છે એમાં ભારતીય સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ જોવા મળે છે એ પછી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી વિદ્યાર્થી મિત્રો જોયું કે બાળ ઉછેર અંગે આપણા સમાજમાં કેવા કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે હવે એ પછીનો બીજો પ્રશ્ન કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઘરકામમાં સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતા છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે તેઓ ઘરની સાફ સફાઈ કરે છે પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ধuye છે. છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે. જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી. તેથી મિત્રો અહીં આપણે જોયું કે ઘરકામમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે હવે એ પછીનો પ્રશ્ન રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે એ અહીં આપણે પૂરો થાય છે હવે એ પછીનો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો એનો પહેલો પ્રશ્ન છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે વિદ્યાર્થી મિત્રો મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે હવે એ પછીનો બીજો પ્રશ્ન છે કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ સંસદ પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓ ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો આ બધા ક્ષેત્રોમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે એ પછીનો ત્રીજો પ્રશ્ન છે આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી વિદ્યાર્થી મિત્રો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રશ્ન ત્રણ એ અહીં પૂરો થાય છે હવે એ પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો એની પહેલી ટૂંક નોંધ છે નારી સશક્તિકરણ વિદ્યાર્થી મિત્રો મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે સરકારની યોજનાઓ જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ નારી સશક્તિકરણ હવે એ પછીની બીજી ટૂંક નોંધ છે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા વિદ્યાર્થી મિત્રો જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતાઓ જોવા મળે છે કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે માન્યતાના આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે સવાલો સામે આવતા જોવા મળે છે ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ સ્વાધ્યાય પૂરો થાય છે જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે આભાર